સમય સાથે ગુજરાતનો ખેડૂત બની રહ્યો છે આધુનિક. ટેકનોલોજી સાથે સફળતાની સીડી ચડી રહ્યો છે ગુજરાતનો ખેડૂત. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આપણે ત્યાં કૃષિને ખૂબ મહત્વ પણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સમય સાથે મોંઘવારી અને આધુનિકરણના કારણે આપણી પરંપરાગત ખેતી પણ ધીરે ધીરે આધુનિક બની રહી છે. આપણા ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ આકર્ષિત થયા છે. આવા જ એક ખેડૂત હિંમતનગરના રૂપાલ કંપા ગામના ચંદ્રકાંત પટેલ છે, જેમણે ગુજરાતમાં સૌ પ્રથમવાર ઇઝરાયલ ટેકનોલોજી અંતર્ગત હળદરની ખેતી શરૂ કરી છે, જેના પગલે ખેડૂતે ઓછી જમીનમાંથી કરોડો રૂપિયાની આવક ઊભી કરી છે. સામાન્ય સંજોગોમાં હળદરની ખેતી માટે ઓછા પ્રકાશની જરૂર હોય છે, તેવામાં ચંદ્રકાંતભાઈએ ઇઝરાયેલી ટેકનોલોજી સાથે માત્ર એક એકર જમીનમાં હળદરનું વાવેતર કરી 100 એકર જેટલું ઉત્પાદન મેળવ્યું છે. ઇઝરાયેલ ટેકનોલોજીથી હાઈટેક વર્ટિકલ ફાર્મિંગનું ફાર્મિંગ કરવામાં આવ્યું છે, જેમાં હળદરના પાકનું અમે ઉત્પાદન લઈએ છીએ. આ હળદરનું ઉત્પાદન અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી કરીએ છીએ, જેમાં એક એકરે અંદાજે 500 થી 800 ટનનું ઉત્પાદન મળશે, એટલે કે 100 એકરનું ઉત્પાદન અમને એક એકરમાં મળશે. આની બજાર ભાવની કિંમત જોવા જઈએ તો અંદાજે 3 થી 3.5 કરોડનું ઉત્પાદન મળશે. આગામી સમયમાં વડાપ્રધાનનો જે ઉદ્દેશ છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી, તો આવા કોઈ નવા પ્રોજેક્ટ અને નવી ટેકનોલોજી જો ખેતી કરવામાં આવે તો જરૂર આપણે એમનું સપનું સાકાર કરી શકશું. ચંદ્રકાંતભાઈએ હળદરની ખેતી માટે ગ્રીન હાઉસનો ઉપયોગ કર્યો છે, જેમાં અલગ અલગ 6 જેટલા લેયર બનાવી તમામમાં હળદર વાવી છે. સામાન્ય સંજોગોમાં એક એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતાં ખૂબ વધુ ઉત્પાદન ઇઝરાયેલ ટેકનોલોજી દ્વારા મળી શકે છે. આ ટેકનોલોજી થકી તમામ હાઉસમાં ટપક પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ આધુનિક ખેતીમાં પાણીથી માંડી મજૂરી અને વીજળીનો પણ બચાવ થાય છે.